મુંબઈ જતા વાહનોને એક્સપ્રેસ હાઇવે પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત ટોલ પ્લાઝા ઉપર તૈનાત કરાયેલી પોલીસ દ્વારા ચાલકોને સમજાવી રસ્તો બંધ હોવાની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદના કારણે બંધ કરાયેલી ચીખલી વલસાડ હાઈવેને બંધ કરવામાં આવેલ છે તે તરફ જતા વાહનોને સાવચેત કરવા માટે વડોદરા નજીક ધુમાર ચોકડી એક્સપ્રેસ હાઈવે ટોલ પ્લાઝા ઉપર પોલીસ દ્વારા ચાલકોને માહિતગાર કરી અન્ય માર્ગ લેવા સમજાવવામાં આવી રહ્યા છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારે જારી રહેલા તાકીદના સંદેશાને ધ્યાને વડોદરા કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવી જેના પગલે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મુંબઈ જતા વાહનોને સમજૂતી સમજૂત કરવા માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા શહેર પોલીસના યાતાયાત નાયબ પોલીસ કમિશનર શૃષિ જુલી કોઠ જુલી કોઠિયાએ જણાવ્યું કે એક્સપ્રેસ હાઈવે ઉપર દુમાર ચોકડી આગળના ટોલ પ્લાઝા અને આણંદ તરફથી આવતા વાહનો માટે વાસર ટોલ પ્લાઝા પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અન્ય સાત પોલીસ જવાનો એક ઇન્ટરસેપ્ટર તથા વાહનો અને સિસ્ટમ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યાં સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે આ પોલીસ કર્મીઓ સવારથી સતત વાહન ચાલકોને મુંબઈ તરફનો પ્રવાસ ટાળવા સમજાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સુરત જતા વાહનો વરસાદ માહોલમાં તકેદારી સાથે ડ્રાઇવિંગ કરવાની સૂચના આપી રહેવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે અગત્યના કામે મુંબઈ સુધી જવા નીકળેલા પ્રવાસીઓને સુરત સુધી જવા દેવામાં આવે છે આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા જાંબુઆ બ્રિજ પાસે ચોકી ઊભી કરી દેવામાં આવી છે મધ્યપ્રદેશ ગોધરા તરફથી વાહનોને ત્યાં જ સમજૂતી આપવામાં આવી રહી છે